બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં હવે કચરો તમે ખુલ્લેઆમ ફેંક્યો તો તમારી ખેર નહીં. પાલનપુરની નગરપાલિકા સ્વચ્છતાને લઈને નવા નિયમો સાથે સજ્જ થઈ છે. શહેરમાં ખુલ્લેઆમ કચરો ફેંકનાર મિલકત માલિકો સામે પાલિકા CRPC કલમ 133 સહિત મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી કરશે. એક સમયે ફૂલો અને અત્તરોની નગરી તરીકે ઓળખાતા પાલનપુર શહેરની હાલત નરકાગાર જેવી થઈ ગઈ છે. પાલનપુરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કચરાના ઢગમાં ધકેલાયેલા પાલનપુરને હવે સ્વચ્છ અને સુંદર બનાવવા પાલનપુર નગરપાલિકાએ પહેલ કરી છે. પાલનપુર શહેર પહેલાં પણ ચોખ્ખું રહેતું હતું, સારું રહેતું હતું, પણ ખબર નહીં છેલ્લા 7-8 મહિનાથી પ્રજાજનોને અમે ડોર ટુ ડોર કરીએ છીએ. અમારા 300 કામદારો શહેરમાં સફાઈ પણ કરે છે, છતાં પણ થોડીક કડકાઈ ના કરવાના કારણે મને એવું લાગે છે કે કડકાઈ ના કરવાના કારણે અને નમ્ર વિનંતીઓ કરવાના કારણે પ્રજાજનો કોઈ ગંભીરતા લેતા જ નહોતા. અને ડોર ટુ ડોર થયા પછી પણ સોસાયટીની બહાર કચરાનો ઢગલો પડ્યો હોય, જાહેરમાં રોડ ઉપર લોકો પોતાના ઘેરથી કચરાની થેલી એક્ટિવા ઉપર કે બે ટુ વ્હીલર ઉપર લઈને નીકળે કારમાં અને રાત્રે 8 વાગે સવારે વહેલા રસ્તામાં ગમે ત્યાં કચરાનું પોટલું ફેંકી દે. અને આમ જોતા જોતા શહેરની ચારે બાજુ આવા જ પ્રકારની પરિસ્થિતિ લાગતી હતી. માટે પછી અમે ના છૂટકે કે હવે સમજણની વાતો બહુ થઈ ગઈ, હવે ના છૂટકે આખી નગરપાલિકાની 20-25 જણની ટીમ બનાવી અને આ શહેરના જે જે આવા ડમ્પિંગ પોઈન્ટો છે, કોમર્શિયલ એરિયાઓ છે કે જ્યાં વેપારીઓ લારી ગલ્લાવાળાઓ કોઈ પણ પ્રકારની જવાબદારી રાખતા નથી, બેજવાબદારીપૂર્વક બસ બહાર કચરો ફેંકીને રાતે જતા રહેવાનું, એ તો નગરપાલિકા કરશે, પણ અમે પણ એટલા સક્ષમ નથી કે 62,000 મિલકતોનો કચરો રોજે રોજ કોઈના ઘેરથી જઈએ અને લઈએ. લોકોનો પણ એટલો જ સહકાર જરૂરી છે. એટલે આ કડકાઈના પગલાં લેવાનું કારણ એટલું જ કે લોકો સહકાર આપે. અમારે કોઈને કડકાઈથી કોઈ નાગરિકજનોને કોઈ વેપારીને પરેશાન, પણ સિસ્ટમથી કામ થાય અને શહેર ચોખ્ખું રહે અને કચરો ફેલાય નહીં, રોગચાળો ફેલાય નહીં અને આ શહેરની શાન અને શોકત વધે અને લોકો રાજી થાય. શહેર ચોખ્ખું હોય એટલે નાગરિકો પણ રાજી થાય અને લોકોની ખુશીમાં જ નગરપાલિકાની ખુશી છે.